भगवान सुमतीनाथ थी भगवान चंद्रप्रभ पांचमा थी आठमा सचिन भाई मूल ने कह सुमतीनाथ एटले आवी गया टाइम पर भगवान सुमतीनाथ थी भगवान चंद्रप्रभ स्वामी आ प्रत्येक परमात्मा नाम नी पाछळ पण रोचक इतिहास छे। मुख्य लाभार्थी परिवारे त्यां ज बेसवानुं, બાકીના જેનો પૂરું થાય એને પોતાના સ્થાને ચાલ્યા જવાનું, જેવી આચાર્ય મહારાજની વિવેચના પૂરી થશે એટલે પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમાના લાભાર્થી ઊભા થશે, આગળ આવશે, પોતપોતાના ભગવાન સામે ગોઠવાઈ જશે, સ્તુતિ અને સ્તવનાનો કાર્યક્રમ થશે। તો આવો સાંભળીએ ભગવાન સુમતીનાથથી ભગવાન ચંદ્રપ્રભ સ્વામીનું નામસ્મરણ અને નામકરણ। सुमती अने विमल बन्नेना सरस मजाना एक्जाम्पल डेवलप करी वर्तमान कालना दृष्टांतोने साथे मेळवी अने अद्भुत रजूआत करी छे। अपनी पास समय ओछो छे एटले गाड़ी भगावानी छे। पांचमा पछीना छठ्ठा भगवान कया? एकदम चोखो बोलो, बहु धीमा थी गया। पद्म प्रभु के प्रभ, प्रभु केम नहीं બોલો છો? પ્રભુ આજે અમે પૂછીએ ત્યારે પ્રભ, પદ્મ જેવી પ્રભા છે જેની માટે એને કહેવાય પદ્મ પ્રભુ, નહી એવું ચંદ્ર પ્રભુ નહી, ચંદ્ર પ્રભ સ્વામી, પદ્મ પ્રભ સ્વામી। પહુમ પહમ બોલો છો કે પહુમ પહુમ બોલો છો? તમારો લોગસ નહીં ઠેકાણા નહીં હોય, હમણાં જો એક્ઝામ લઉં તો સાંજ પડી જાય એવી છે આપણી, લોગસ પણ આપણું ચોખ્ખું નહીં હોય। પદ્મ એટલે કમળ, ભગવાનની કાંતિ કમળ જેવી છે માટે એમનું એક નામ પદ્મપ્રભ છે। પદ્મપ્રભ સ્વામીનો વર્ણ કયો હતો? બોડી કલર, એક નાનકડું ચૈત્રનંદન આવડી જાય ને તમને ચોવીસ ભગવાનના કલર આવડી જાય। પદ્મપ્રભ ને વાસુ પૂજ્ય, રાતા એટલે લા, ભગવાન પદ્મપ્રભ કમળ જેવી કાંતિ હતી। અને નંબર બે, માતાની કુક્ષીમાં ભગવાન જયારે પધાર્યા ને ત્યારે માને એવી ઈચ્છા થઈ જેને દોહલો કહેવાય, તમારા ઘરવાળાને દોહલા થયા હશે, એને દોહલો થયો હશે, મને ઓસ્ટ્રેલિયા લઈ જાઓ, મને અમેરિકા લઈ જાઓ, મને સ્ટાર ક્રુઝમાં ફેરવો, આ માતાને દોહલો થયો તો બોલો છો ને ભગવાનના જન્મના દિવસે મુજને દોહલો ઉપન્યો। મા પદ્મપ્રભ માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારે એમને દોહલો થયો, મારે સુવું છે, અને એ પણ સેની પથારીમાં? ડનલોપની ગાદી પર નહીં, કમળની પાખડીની પથારી બનાવો અને એના પર જઈને મારે આરામ કરવો છે। ભગવાનના પિતાને જ્યારે વાત કરી તરત જ ઓર્ડર છોડાયો અને કમળની પથારી બની ગઈ છે। કોના ઘરમાં કમળની પથારી બને છે? હે, ડનલોપની હશે, એમાં પણ પાછા ટેભા માર્યા હોય। કમળની પથારી ઉપર માતાએ સૈયા કરી અને એટલે જ જન્મ થયો ત્યારે ભગવાનના પિતાએ કીધું આપણે આ બાળકનું નામ શું પાડશું? પદ્મપ્રભ। બોલ પદ્મપ્રભ સ્વામી। નંબર ત્રણ સુપાર્શ્વનાથ, સાતમા ભગવાન સુપાર્શ્વ, પાર્શ્વ એટલે પડખા, પાર્શ્વ એટલે પડખા। ભગવાન માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે કોઈ પણ જીમમાં ગયા વગર, જરા પણ ડાયટિંગ કર્યા વગર, માતા સુપાર્શ્વની માતાના જે બે પડખા હતા ને એકદમ સુંદર શોભન થઈ ગયા, માટે પ્રભુએ જ્યારે જન્મ લીધો ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે આ બાળકના પ્રભાવે માતાના શરીરનું સૌષ્ઠવ થયું, માટે આ બાળકનું નામ શું પાડવામાં આવે છે? સુપાર્શ્વ। અને આઠમા પરમાત્મા કયા છે? પદ્મપ્રભને વાસુ પૂજ્ય, પછી શું બોલવાનું? ચંદ્રપ્રભને દોયો ઉજ્જવળ રહી। ચંદ્રપ્રભ સ્વામીનો વર્ણ કેવો છે? શ્વેત ચંદ્ર જેવો। ભગવાનના નામની પાછળ પણ બે કારણ પડ્યા। નંબર એક, ચંદ્ર જેવી પ્રભુની કાંતિ છે માટે પરમાત્મા ચંદ્રપ્રભ કહેવાયા, અને નંબર બે, માતાના ગર્ભમાં
ભગવાન જયારે પધાર્યા ત્યારે માતાને શું વિચાર થયો, મારે ચંદ્રની જે જ્યોત્સના, ચંદ્રના કિરણોનું જે અમૃત, તમારી ભાષામાં જેને ચાંદની કહેવાય, આ ચાંદનીનું પાન કરવું છે. આવો દોહનો ઉત્પન્ન થયો. પ્રભુના પિતાએ પોતે બુદ્ધિપૂર્વક માતાના દોહલાને પૂરો કર્યો. માટે પ્રભુએ જયારે જન્મ લીધો ત્યારે પરિવારે પૂછ્યું, બાબલાનું નામ શું પાડશું? અને શેક્સપિયર લખી ગયા છે, વોટ ઇઝ ઇન અ નેમ, ખબર છે? વોટ ઇઝ ઇન અ નેમ, નામમાં શું પડ્યું છે? નામમાં ઘણું પડ્યું છે. તમને જ્યારે પણ અંદરમાં દાહ ઉત્પન્ન થઈ જાય ત્યારે તમારે દસમા શીતલનાથને યાદ કરવાના છે. તમારું મન ઉદ્વિગ્ન થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય ત્યારે ભગવાન ચંદ્રપ્રભ સ્વામીને યાદ કરો. ચંદ્રની જેવી શાંતિ જોઈતી હોય, સૌમ્ય લેશિયા જોઈતી હોય, ભગવાન ચંદ્રપ્રભને યાદ કરો. તમારા સ્વભાવની અંદર પરિવર્તન આવ્યા વગર ન રહે. માટે પરિવારે નક્કી કર્યું, આ બાળકનું નામ શું પાડશો? ચંદ્રપ્રભ. બોલ ચંદ્રપ્રભ સ્વામી.